સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર ઓવરબ્રિજ ઉપર પડેલ ખાડાઓને લઈને અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો અને બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ચિલોડાથી સામ્રાજી રોડ ઉપર બંને નવીન 6 લાઇન રોડને લઈને પ્રાંતિજથી હિંમતનગર વચ્ચે 5-6 નાના મોટા ઓવરબ્રિજ બન્યા છે અને દરેક ઓવરબ્રિજ ઉપર રોડ કોન્ટ્રાક્ટરના પાપે બ્રિજ ઉપર ખાડાઓ પડ્યા છે. તો જ્યાં ખાડાઓ પડ્યા ત્યાં માલના થીગડા કે લાપા મારવામાં આવ્યા છે અને રોડ ઉપરથી એકદમ કાર ચાલક ફૂલ ફાસ્ટ કાર ઓવરબ્રિજ ઉપર જતી હોય છે તે વખતે ખાડાઓ તથા રોડ ઉપર માલના ઢેબાઓને ખબર ના પડતા વાહન ચાલકો ખાડાઓમાં પટકાય છે અને કાર ચાલક સ્ટીરિંગ ઉપરથી કાબુ ગુમાવતા હોય છે, જેને લઈને અવારનવાર પ્રાંતિજથી હિંમતનગર વચ્ચે બનેલ ઓવરબ્રિજ ઉપર અકસ્માતનો સિલસિલો યથાવત છે. ત્યારે પ્રાંતિજના દલપુર ખાતે બનેલ ઓવરબ્રિજ ઉપર અમદાવાદથી હિંમતનગર તરફ જઈ રહેલ કાર ચાલકે ઓવરબ્રિજ ઉપર પડેલા ખાડાઓને લઈને એકદમ કારને બ્રેક મારતા પાછળથી આવતી કારે આગળ જઈ રહેલ કારને ટક્કર મારી હતી અને અકસ્માત સર્જાયો હતો. તો બંને કાર ચાલક સહિત કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો. હાલ તો ચિલોડાથી સામ્રાજી ઉપર જેટલા ઓવરબ્રિજો બન્યા છે તે ઓવરબ્રિજ ઉપર ખાડાઓ પડ્યા છે અને જ્યાં ખાડા પડ્યા છે ત્યાં માલનો મોટા ઢગલા કરી દેતા કાર ચાલકો ફૂલ ફાસ્ટ આવતા સ્ટીરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાય છે. ત્યારે તગડો ટોલ ટેસ્ટ ઉઘરાવવા છતાંય વાહન ચાલકોને હાલ તો પૂરતી સગવડ ના મળતી હોય અને ઓવરબ્રિજ ઉપર પટકતા વાહનોને નુકસાન કે હાડકા ભાગવાનો વારો આવ્યો છે. ત્યારે જેની જવાબદારી છે તે હાઈવે ઓથોરિટી હાલ તો મસ્ત મજાની ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે અને રોડ કોન્ટ્રાક્ટર જાણે ઓવરબ્રિજનું કામ પૂરું કરી પૈસા રોડી દીધા હોય એમ કામમાં વેઠ ઉતારી છે. ત્યારે પ્રાંતિજ પોલીસ દ્વારા તેના વિસ્તારમાં અવારનવાર ઓવરબ્રિજ ઉપર ખાડાને લઈને બનતા અકસ્માતોને લઈને રોડ કોન્ટ્રાક્ટર તથા નેશનલ હાઈવે ઓથોરિટી સામે કેસ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે પ્રાંતિજ પોલીસ ખરેખર એક્શન લે છે કે પછી હોતા હૈ ચલતા હૈ જેવી સ્થિતિ જોવા મળશે કે પછી કોઈક સામાજિક કાર્યકર દ્વારા રોડ કોન્ટ્રાક્ટર તથા હાઈવે ઓથોરિટી સામે કેસ કરશે એ તો હવે જોવું રહ્યું. જીલ રાવલ, જેડ એસ ટીવી, પ્રાંતિજ.